होळीના પાવન તહેવારને પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। સુરતના ગોરધો રોડ સ્થિત પાંજરા પોલ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરાયું હતું। વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન પાંજરા પોલમાં કરવામાં આવ્યું છે। આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે। અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। પરંતુ દર વખતે દર વર્ષે હોળીના દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ફરતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા। સુરતમાં પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓએ નયનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધવામાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં અમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા। એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો પ્રયત્ન એ સફળ રહ્યો છે। ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલે સાથે ગૌસ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે। આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સુકાવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે। એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે। એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપોળના ટ્રસ્ટીઓ કર્યો છે એમને હું અભિનંદન આપું છું। આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોળી જરૂર પ્રગટાવો, આપણી એમાં આસ્થા છે, પરંતુ એમાં લાકડા બચે અને છાણને જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે, વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે